રથયાત્રાના માર્ગ દરિયાપુર કડ્યા પાસે મસ્જિદ નજીક મકાનની બીજા માળની ની બાલ્કની નો ભાગ ધરાશાય થયો છે આથી નીચે ભગવાન જગન્નાથ દર્શન કરવા ઉભેલા ભાવિકો પર કાટમાળ પડ્યો હતો આથી પોલીસ સહિત લોકોમાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનામાં ત્રણ બાળક સહિત આઠ ભાવિકને ઈજા પહોંચી છે પોલીસે તમામ ઈજાગ્રસ્તને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે જોકે રથયાત્રા વિના અવરોધે આગળ વધી રહી છે રથયાત્રા ચાલી રહી હતી એ દરમિયાન ટ્રક માંથી લોકો પ્રસાદ આસપાસ લોકો માં વહેચી રહ્યા હતા જોકે તેમને પણ પ્રસાદ આપવામાં આવ્યો અને પ્રસાદ લેવા લોકો નીચે વળતા બાલ્કની તૂટી પડી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે કડિયા નાકા પાસે આવેલા મકાન ના ગેલેરીનો ભાગ તૂટી પડતા ત્રણ બાળક સહિત આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે આ ગંભીર ઘટના માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની પણ ગંભીર બેદરકારી સામે આવી છે રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ ભયજનક અને જર્જરિત મકાનો ને નોટિસ આપવાની હોય છે પરંતુ કડિયા નાકા પાસે આવેલા મકાન ને કોઈ પણ પ્રકારની નોટિસ એમસી ના એસ્ટેટ વિભાગ દ્વારા આપવામાં આવી ન હતી આ મકાન ભાઈજો ના અંગેની જાહેર નોટિસ પણ લગાડવામાં આવી ન હતી જ્યારે તૂટી પડવાની ઘટના બની ત્યારે તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કોર્પોરેશન ના અધિકારીઓ દોડતા થયા હતા અને લોકોની સામે જ તેમણે આ જાહેર નોટિસ લગાવી હતી સ્થાનિક લોકો મુજબ કોર્પોરેશન તંત્ર આ ઘટના પછી નોટિસ લગાવવામાં આવ્યું હતું અને નોટિસ લગાવી હતી ઝોન દેસાઈએ જણાવ્યું હતું હતું કે પાસે એક જૂનું મકાન 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 એ પર માલિક અન્ય લોકો સાથે રથયાત્રાના દર્શન માટે ઉભા હતા એ સમયે તેઓ અચાનક સ્લીપ સાથે નીચે પડ્યા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા કુલ આઠ જેટલા માણસો ને ઈજા થઈ છે તમામ ને નાની મોટી ઈજા થઈ છે અને કોઈ જાનહિ થઈ નથી ઇજાગ્રસ્ત ને તરત જ સિવિલ હોસ્પિટલ માં શિફ્ટ કર્યા છે અને તેમની સારવાર શરૂ થઈ ગઈ છે